नमस्कार मित्रों, આજનો વિડિયો છે ધોરણ 5 ગણિત. ઓક્ટોબર માસની અંદર જે સામયિક મૂલ્યાંકન એકમ કસોટી લેવાની છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિડિયોની શરૂઆત કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને ટચ કરી લેજો જેથી આવા નવા વિડિયો આવતા અપડેટ તમને મળતી રહે. તો આવો વિડિયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ आपो. एमा एक छे आकृति बी नी परिमिति केटली. तो अहीं आपने परिमिति आपी नथी पण खाना गणी तो कही शकीए के अहीं 14 एकम ए एनी परिमिति थाय. बीजो छे आकृति ए अने डी माथी कोनी परिमिति ओछी छे. तो ए ए 14 एकम छे अने डी ए 16 एकम छे, एटले के डी करता ए नी परिमिति ओछी छे. 3 कई आकृति नु क्षेत्रफळ सौथी वधु छे, तो डी नु जे आकृति छे एनु क्षेत्रफळ सौथी वधु छे. 4 कई आकृति ना क्षेत्रफळ समान छे, तो ए अने बी. तो एनो जवाब आ रीते आवशे, ए बराबर 8 प्लस 1 दुत्यांश प्लस 1 दुत्यांश प्लस 1 दुत्यांश प्लस 1 बराबर 1 दुत्यांश એટલે 4 છે, એટલે કે 4 અને 8 વત્તા 4 દુત્યાંશ એટલે કે 2 એકા 2 2 2 4 એટલે કે 2 વત્તા 8 એટલે કે 10 થશે, એટલે કે બી બરાબર 10 થશે અને એ બરાબર પણ 10 છે, એટલે જવાબ એ અને બી આવશે. 5 કઈ આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે, તો એ ડી આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે. તો ક્ષેત્રફળ એ તમે જોઈ શકો છો 16 છે અને પરિમિતિ પણ 16 એકમ છે. એના પરથી કહી શકાય કે ડી એ આકૃતિના પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા છે. આગળનો પ્રશ્ન જોઈએ. એક દુકાનદારે લાકડાના કબાટમાં ખાનામાં 9 સરખા ભાગ કરેલ છે. આ ભાગમાં મૂકેલી વસ્તુઓ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં એક છે, દુકાનદારો સૌથી વધુ કઈ વસ્તુ મૂકેલ છે કેટલા ભાગમાં. તો અહીંયા અલગ અલગ વસ્તુ તમને દેખાઈ રહી છે. તો દુકાનદારોએ સૌથી વધુ વસ્તુ કેટલી મૂકેલી છે, તો અહીંયા તમે દેખી શકો છો કે આ પેન્સિલ છે, અહીંયા પેન્સિલ છે, એટલે અહીંયા પેન્સિલ છે. તો 3 પેન્સિલ છે, એટલે કે પેન્સિલ એ 9 ભાગમાં 3 ભાગની પેન્સિલ છે, એટલે કે 3 ભાગ્યા 9 એટલે કે 1/3 ભાગમાં આવશે. એટલે કે અહીંયા 3 એકા 3 અને 3 3 9 એટલે કે 1/3 ભાગ આવશે. બીજો જોઈએ, કેટલા ભાગમાં કંપાસ મૂકેલ છે. તો 1/9 ભાગમાં કંપાસ મૂકેલ છે, એટલે કે એક જ છે કંપાસ, એટલે 1 ભાગ અને એના ટોટલ ભાગ એટલે કે 9. 3 ખાનામાં કેટલા ભાગનો ઉપયોગ પેન મૂકવામાં કરેલ છે. તો ટોટલ 9 એટલે એ 9 આવી જશે નીચે. અને 2 ભાગમાં પેન છે, એટલે કે 2/9 જવાબ આવશે. 4 કઈ કઈ વસ્તુ એક સરખો ભાગ રોકેલ છે, તો કેટલો. તો 2/9 ભાગમાં એક સરખી રોકેલ છે. પાઉચ મૂકવા કબાટનો ખાનાનો 1/9 ભાગનો ઉપયોગ કરેલ છે, તો બાકી વસ્તુનો મૂકવા કેટલો ભાગ વાપરી શકાય. તો 1/9 ભાગ અહીંયા વાપરેલ છે, એટલે કે 9 ભાગ છે ટોટલ, એમાંથી 1/9 વાપરી દીધો છે. માઇનસ કરીએ 1/9 બરાબર 9 ઓછા 1/9 એટલે કે 8/9 ભાગ એ એનો જવાબ આવશે. આગળ જોઈએ. પ્રશ્ન 3 માગ્યા મુજબ કરો, એના પ્રશ્ન લખવાના છે માગ્યા મુજબ. એક છે, રવિન્દ્રને તેની શાળાએ જવા 2.1/4 કિમી અંતર કાપવું પડે છે. તો તેને શાળાએ જવા અને ઘરે પાછા આવવા કુલ કેટલા અંતર કાપવું પડશે. તો એનો જવાબ અહીંયા આપેલ છે, જોઈએ. રવિન્દ્રને તેની શાળાએ જવા માટેનું અંતર છે 2.1/4 કિમી અને રવિન્દ્રને તેના ઘરે પાછા ફરવા માટે કાપવું પડતું અંતર 2.1/4 એટલે કે કુલ અંતર 2.1/4 કિમી વત્તા 2.1/4 કિમી એટલે કે અહીંયા મિશ્રને શુદ્ધ સ્વરૂપમાં કે અશુદ્ધ સ્વરૂપમાં ફેરવવાનું હોય, એટલે કે 4×2+1 એટલે કે 9/4 વત્તા 9/4 નીચે છેદ સરખા છે એટલે નીચે 4 આવી જશે, એટલે 9/9 નીચે 4 અને 18/4 એટલે કે 9/9 અથવા તો 4.1/4 કિમી અથવા તો 4.5 કિમી જવાબ આવે. બીજો પ્રશ્ન જોઈએ.
આપેલ ઘડિયાળમાં સમયમાં 2.1 દૂત્યાંશ કલાક પછી કેટલા વાગ્યા હશે? તો ઘડિયાળની અંદર 3 વાગ્યા છે, હવે 2.1 દૂત્યાંશ ઉમેરવાના, એટલે કે 3 વત્તા 2.1 દૂત્યાંશ કલાક, એટલે કે 3 વત્તા 2, 2, 4 અને 1, 5, એટલે કે 5 દૂત્યાંશ, એટલે કે 11/2, એટલે કે 2.1 દૂત્યાંશ, એટલે કે 2 અને 5, 5.5 વાગ્યા હશે, એટલે 5:30 થઈ હશે. ત્રીજો, મિહિરે 10.50માં ચોકલેટ ખરીદી. દુકાનદારે મિહિરને 1 રૂપિયામાં 4 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો પાછા આપ્યા, તો મિહિરે દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા હશે? તો એનો જવાબ અહીંયા છે. જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો. મિહિરે ખરીદેલ ચોકલેટની કિંમત છે 10.50. દુકાનદારે મિહિરને 1 રૂપિયાના 4 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો, એટલે કે 4 સિક્કા એટલે કે 4.50 પાછા આપ્યા. કુલ મિહિરે દુકાનદારને આપેલા રૂપિયા એટલે કે 10.50 વત્તા 4.50 એટલે કે 15 રૂપિયા પાછા આપેલા હશે. અહીંયા સરવાળો આપેલ છે, તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન 4 આપેલ છે. નીચે આપેલા કયા આકારને તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા દર્પણ સામે રાખવાથી એ જ ચિત્ર મળશે? તો સરખા ભાગે હશે તો એ સમાન ભાગ હશે, એના ચિત્રો આપણને સમાનના એ સરખા ભાગ મળશે. તો આકૃતિ આ 1 અને આકૃતિ આ 1, તો આ ડી અને એ એ દર્પણ સામે રાખતા સમાન મળશે. બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ આકારને 1/2 અને 1/4 ફેરવતા જે દેખાય તે દોરો. તો આમાં એમાં 1/2 ફેરવતા અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો, અને 1/4 ફેરવતા એ આકૃતિ તમે વિડીયોને પુશ કરી અને દોરી શકો છો, લખી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિને 1/6 ફેરવવાથી મળતી આકૃતિ દોરો. તો એ મિત્રો એ આકૃતિ દોરેલ છે, તમે દોરી શકો. 5. માક્યા મુજબ કરો. 36નું અવય વૃક્ષ દોરવાનું છે. તો મિત્રો અહીંયા 36ના અવયવનું વૃક્ષ અહીંયા દોરેલું છે, તો 36 એટલે કે 18 2 36 થશે. પછી 18ના ભાગ પાડીશું, પછી 9 2 18 અથવા તો 2 9 18, 9ના 2 ભાગીએ તો 3 3 9 થશે અને 3 1 3, અથવા તો 36ના 2 ભાગ પાડીએ તો 9 4 36 થશે. પછી 4ના ભાગ પાડીશું અને 9ના ભાગ પાડીશું તો 2 2 4 અને 9ના 3 3 9. તો આ રીતે 36 = 2 × 2 × 3 × 3, આ રીતે એના અવયવ વૃક્ષ દોરશું. બીજો છે, 12 અને 18ના અવયવો નીચે આપેલા વર્તુળમાં લખવાના છે. તો 12ના અવયવ સૌ પ્રથમ જોઈ લઈએ, 2 1 2 3 4 6 અને 12 થશે, અને 18ના 1 2 3 6 9 અને 18 તેની અંદર જે સમાન આવતા હોય એ અહીંયા વચ્ચોવચ્ચ લખશું, અને બીજા એની અંદર જે આવતા હોય 12ની અંદર ને 18ની અંદર એ અહીંયા લખશું. તો 1 છે એ અહીંયા લખશું, સમાન છે. 2 છે એ પણ સમાન છે. 3 છે તમે જોઈ શકો છો, તો એ 3 આવશે. પછી 6 સમાન છે તો 6 આવશે. બાકીના બધા જે 12માં છે એ 4 અને 12, તો અહીંયા લખાશે. અને 18ની અંદર જે 9 અને 18 બચ્યા એ અહીંયા લખાશે. 3. સસલું અને કાંગારું એક સાથે કૂદવાનું ચાલુ કરે છે. જો સસલું એક વારમાં 3 પગલાં કૂદી શકે અને કાંગારું એક વારમાં 5 પગલાં કૂદી શકે, તો તેમને બંનેને પહેલી વાર ક્યારે ભેગા થશે? તો સસલું અને કાંગારું 3 અને 5ના લસા અહીંયા આપણે લેશું. તો લસા મિત્રો આ રીતે લેવાશે, 3 અને 5 લખશું. તો અહીંયા સૌ પ્રથમ પહેલા 3નો ભાગ ચલાવશું, તો અહીંયા 3 થશે એટલે 3 1 3 થશે, અને 5 5 1 5 થશે એટલે કે 3 × 5 થશે. અહીંયા તમે જોઈ શકો છો 3 × 5 એટલે કે 15, એટલે 15માં પગલે ભેગા થશે. અથવા તો તમે મિત્રો આ રીતે પણ લખી શકો છો, જોઈ શકો છો, સસલું એકવારમાં 3 પગલાં કૂદે છે અને કાંગારું એકવારમાં 5 પગલાં કૂદે છે, તો બંનેના અવયવ કાઢી દઈએ. 3 = 3 6 9 12 અને 15 થશે, અને 5ના 5 10 અને 15 થશે. તો સમાન એ 15 અહીંયા તમને જોવા મળે છે. તો આમ બંનેના પ્રથમ સ્થાને અવયવ 15 છે, તો 15માં ડગલે ભેગા થશે. તો આનો જવાબ મિત્રો તમે જોઈ શકો છો કે 15 આવશે. તો મિત્રો આ હતું ધોરણ 5નું ગણિતનું ઓક્ટોબર માસનું સંપૂર્ણ સોલ્યુશન.
मित्रों वीडियो गम्यो होय तो जरूर थी अन्य मित्रों ने शेर करजो, कमेंट करजो, लाइक आपजो और जरूर थी मारी चेनल ने सब्सक्राइब कर लेजो जेथी आवा नवा वीडियो आवता अपडेट तमने मलती रहे। तो आवाज वीडियो साथे फरीथी मळशु। जय हिंद, जय भारत। सब्सक्राइब माय चेनल जिगरनी विद्या मंदिर अने बेल बटन ऊपर प्रेस करी अने लेटेस्ट अमारी चेनल ना वीडियो मेळवो।